કોરોનાની મહામારી વચ્ચે વાયરસ એકથી બીજામાં ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરાઈ રહ્યું છે. ત્યારે અઠવા પોલીસને એક યુવાને ધારાસભ્યની હાજરીમાં ડિસ્પોઝલ સોફા બનાવી અર્પણ કર્યા હતા. કોરોનાની મહામારી સુરતમાં પણ હાહાકાર મચાવી રહી છે. સુરતમાં કોરોનાનો પ્રકોપ વધ્યો છે અને લોકલ ટ્રાન્સમિશન પણ વધી ગયું છે. તો સુરતના કોરોનાનો ચેપ વધુ નકો વકરે તેને ધ્યાને લઈને યુવાને ડિસ્પોઝલ સોફા બનાવ્યા છે. સુરતની અઠવા પોલીસને ધારાસભ્ય અરવિંદ રાણાની આગેવાનીમાં આપવામાં આવ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, હું અરવિંદભાઈ રાણા, ધારાસભ્ય સુરત પૂર્વ વિધાનસભા. આજે ત્રીજું લોકડાઉન ચાલુ છે, 50 દિવસ કરતાં વધારે સમય થઈ ગયા છે અને આ સમય દરમિયાન લોકો સુરક્ષિત રહે એટલા માટે સુરત શહેરમાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ જગ્યા પર અત્યારે પોલીસ દ્વારા લોકોનું રક્ષણ થઈ રહ્યું છે. આ જે પોલીસ મિત્રો છે એ પોલીસ મિત્રો પ્રજાની સેવામાં સવારથી સાંજ સુધી 24 અવર્સ પોતાની ડ્યુટીએ લાગેલા છે. ત્યારે સુરતના એક જયેશ પેકેજિંગ કરીને કોરુગેટેડ બોક્સનું કામ કરે છે, એમણે ટીવી ઉપર જોયું કે સુરતના આ બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોઈન્ટ ઉપર પોલીસો દ્વારા લોકોને સુરક્ષા માટે તે લોકો જે રીતે હેરાન થઈ રહ્યા છે, એ લોકોને બેસવાની તકલીફ છે, રાત્રે કદાચ સુવાનીય તકલીફ છે, તો એ સંજોગોની અંદર એમને એક કોરુગેટેડ બોક્સની અંદર ઇકો ફ્રેન્ડલી બેડ કમ બેઠક વ્યવસ્થા થઈ શકે એવું એક બેઠક અને આપણે બેડ એમને તૈયાર કરેલો છે. આજે અમે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અથવા પીઆઈની સાથે આ બેડ એમને અર્પણ કરવા માટે આવેલા છે. આમ તો એમની યોજના છે કે સુરત શહેરના લગભગ 30 પોલીસ સ્ટેશનમાં દરેક પોલીસ સ્ટેશનમાં જેટલી પણ જરૂરિયાત હોય એ જરૂરિયાત મુજબ આ બેડ કમ બેઠક એ ફ્રી ઓફ કોસ્ટની અંદર બિલકુલ મફત એ આપવા માગે છે. આજે એના ડેમો માટે અહીંયા બતાવ્યું અને જે રીતે પોલીસ મિત્રોએ પણ આ જે બેઠક વ્યવસ્થા છે ઇકો ફ્રેન્ડલી એમને જોઈને એમને પણ વખાણ કર્યા છે. મારું નામ અંકુશ જયેશભાઈ બાટલાવાલા છે. લાસ્ટ 45 યર્સથી અમારી કોરુગેશનની એક કંપની છે, જયેશ કન્ટેનર્સ એનું નામ છે. જયેશ પેકેના નામથી અમારી ફેક્ટરી 45 વર્ષ જૂની સંસ્થા છે. 2 દિવસ પહેલાં એક ફોટો વાયરલ થયો હતો કે પોલીસ લોકોને પ્રોપર બેસવા માટે કે આરામ કરવા માટે જગ્યા નથી મળતી, એટલે મને વિચાર આવ્યો કે એના એમના માટે કંઈક કરવું જોઈએ. એટલે પછી એક બોક્સની ડિઝાઇન રેડી કરી અને બેડ કમ સોફો રેડી કર્યો, જેના પર 6 માણસો આરામથી બેસી શકે છે, 500 કિલો જેટલું વેઇટ ઝીલી શકે છે એ બેડ, અને ઇઝી મૂવેબલ છે. સુરતમાં લગભગ 20 પોલીસ સ્ટેશન છે, 30 પોલીસ સ્ટેશન છે, દરેકમાં 10 થી 12 સોફા અમે આપવા માટે રેડી છે. અને એ પછી પણ એ લોકોને કંઈક આ બેડની કિંમત લગભગ 750 રૂપિયા આસપાસ બેડની કિંમત છે. આ બેડની ખાસિયત એ છે કે એ બેડ ઇઝી મૂવેબલ છે, કસે પણ લઈ જવાશે અને રીયુઝેબલ છે. તમારે આજે ઉપયોગ કરવો છે અને તમારે મૂકી દેવું છે અને થોડા દિવસ પછી એનો પાછો યુઝ કરવો હશે તો એ બેડનો યુઝ થશે. આ બેડની ઉપર 6 લોકો આરામથી બેસી શકે છે અને પ્રોપર ટેસ્ટિંગ કરીને પછી જ અમે અને ડેવલપ કર્યું છે. હાલ શહેરમાં કોરોનાનો કેર વધી ચૂક્યો છે, ત્યાં તેનાથી બચવા માટે તંત્ર સાથે અનેક સામાજિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો સાથે યુવાનો પર વિવિધ આયોજનો કરી રહ્યા છે. અઝર કુરેશી, G20 બન્યું.